એવા તો ઘણા ભક્ત જે સંસારથી ઉપલબ્ધ રહે છે ને, વિરક્ત જીવન છે. જનક રાજા રાજમાં રહે છતાંય એનું મન તો પરમાત્મામાં યોગેશ્વર જેવું છે. વૈરાગ્યવાનમાં કોણ? તો કે જનક રાજા જેવા. તો સંસારી છે અને રાજાને વિટંબડાઈ કેટલી બધી હોય, કેટલો ન્યાય નિકાલ કરવો પડે. એક ઘરની જ્યારે સંભાળ રાખો ત્યારે કેટલા બિઝી થઈ જાઓ. આ તો આખા દેશ ચક્રવર્તી રાજા, કેટલી એને સંભાળ રાખવાની હોય, છતાંય ઉપર છોલું કરે. અને અંતરનો તાર ભગવાનથી લાગેલો છે. શ્રીજી મહારાજ આવ્યા કંથકોટ, બે ત્રણ જણા છે ભેગા, બ્રહ્મચારી ને પાર્ષદ. ઘરમાં કઈ જમવાનું નથી, કેટલી ગરીબાઈ વિચાર તો કરો. જ્યાં રસકસ નથી જમવા માટે, એવું અને આપણે ભક્તિ માતાને જમવા માટે કાંઈ નહોતું. અને ઉધારે કોઈ દે એવું નથી. હકીકતમાં દુઃખમાં ઘડતર થાય એવી સુખમાં ન થાય. બહુ છોકરાને ચાગમન ચાગમન લાડમન લાડમાં મોટા કરો ને, એમાં ગુણ નહીં આવે. લાડ લડાવો ચાગ કરો, પણ સાથોસાથ એને ઘડતર ધર્મની પણ ઘડતર કરો. ન માને તો જરાક ટપલી મારી લો, એનાથી કાંઈ નહીં થાય. પણ એ સામ દામ દંડ અને ભેદ, આ ચાર ભેદથી એને વશ કરતા શીખો તો ધીરે ધીરે રસ્તે થઈ જશે. મોટો થઈ જાય પછી કે માનતો નથી, ન જ માને ને, બચપણમાં તમે ક્યાંય ને સંસ્કાર આપ્યા છે. જેણે જેણે સંસ્કાર આપ્યા છે એ દીકરાઓ તો જ સરસ મજાના શ્રવણ જેવા થાય, જેમ કાવડમાં લઈને તીર્થયાત્રા કરાવી શ્રવણ એવા થાય. સંસ્કાર ના આપ્યા તો એમ જ કહેશે, માં ઘરથી બહાર નીકળી જાઓ, આવો થશે દીકરો, વહુ એવી થશે. સંસ્કારની ખામી જ. કંથકોટ આવ્યા, જમવા માટે કાંઈ નથી. કચરા ભગત આવ્યા ઘરની અંદર, ધનબાઈને વાત કરી, દેવી ઘરમાં કાંઈ છે ને, એના ત્રણ જણ આવ્યા છે તે આપણે શું જમાડશું, ચિંતા થાય. આ બધાને રસકસમાં શું આપીએ, આપણે તો ખોરી જુવાર છે. રોટલો એક બનાવીએ ને બે જણ અડધો અડધો લઈ લઈએ છીએ, પણ આને મહેમાનને ભગવાનને પતિદેવ જરાય ચિંતા ન કરો. પરણાવતી વખતે મારા મા બાપે મને પડલું આપ્યું, પડલું કહેતા, એ આપ્યું છે, કિંમતીમાં કિંમતી સાડી આપી છે. એને તમે દુકાને ગીરી એ મૂકી આવો થાપણ તરીકે, અને રસકસ લઈ આવો. જ્યારે આપણી પાસે સંપત્તિ થશે તો પૈસા દઈ આવશું ને સાડી લઈ આવશું. દુઃખની મૂંઝવણ હતી, પતિ પત્નીએ ટાળી દીધી. આવા પત્ની હોવા જોઈએ ઘરમાં, કે પતિને મૂંઝવણ થાય, કામમાં ક્યાંક તોટો આવ્યો હોય, ક્યાંય મૂંઝાઈને આવ્યા હોય, તો ઘરમાં આવે ત્યારે એને શાંતિ થવી જોઈએ. તેને બદલે તમે કયા કરો, તમે તો એવા જ છો, જ્યારે જોઈ ત્યારે તમારા તોટમાં જ હોય, તમારું મોઢું બરાબર હોય જ નહીં, ખબર જ છે. તો ધ્યાન રાખવી જોઈએ ને, ટોકે નહીં, એને દુઃખમાં સહાય કરે, એ સાચી પત્ની છે. ભક્તિ માતાનું જીવન જુઓ, દુઃખ બહુ વધી ગયું ત્યારે ભક્તિ માતાએ કહ્યું, પતિદેવ આપણે નહોતું કીધું આપણા મા બાપે લગ્ન થયા ત્યારે કે કુળદેવ હનુમાનજી છે, તો ચાલો ને આપણે હનુમાનજીએ જઈએ, એને રસ્તો બતાવ્યો. આજની પત્નીઓ પતિને તુકારો કરે, એક એક કથા સમજણ માગે એવી છે, તુકારો કરીને બોલાવે. સ્ત્રીમાં તો મર્યાદા હોવી જોઈએ, એને તુકારો ન કરાય, એને મૂંઝવણ હોય તો ટાળી ન ખાય. અને પતિએ પણ સાવધાન થવું જોઈએ, પારકી દીકરીનો હાથ એના મા બાપે તમારા હાથમાં આપ્યો છે, પરણતી વખતે તમામ જવાબદારી હવે જમાઈ રાજ તમારી છે, તો નિભાવવું જોઈએ. અમે ત્યાગી થઈને સંસારી બાબતની વાત તમને કેટલી બધી કરી કહીએ, કેમ ચાલવું,
કેમ રહેવું એ તો તમને ખ્યાલ હોય, પારકી દીકરીને કેવી રીતે એની સંભાળ રાખવી તમને ખ્યાલ હોય, છતાં સંત થઈને બેઠા છીએ એટલે થોડી જાજી ભલામણ કરીએ, પણ હકીકતમાં પતિ પત્નીના દેહ જુદા, મન એક હોવું જોઈએ. મૂંઝવણ ટાણી દીધી ધનબાઈએ, સાડલો આપ્યો, સાડલો દુકાને મૂકી આવ્યા, રસકસ લઈ આવ્યા, રોટલા બનાવ્યા, અને મહારાજ અને ભક્તો ભેગા છે, મૂળજી બ્રહ્મચારી સેવક એ બધા ભગવાન જમાડીને જમ્યા. પણ શ્રીજી મહારાજના અંતરમાં ખટકો રહી ગયો. મારી બહેનની સાડી દુકાને છે, ત્યાં મૂકી આવ્યા અને રસકસ લઈને અમને જમાડ્યા છે, ક્યારે સમય આવે ને મારી બહેનના લેણામાંથી ઋણમાંથી મુક્ત થાઉં? ખટકો જ. ભગવાન કોઈને રાખી નથી દેતા, અને ભગવાને અર્થે જે વાપરે છે ને એના ભંડાર ક્યારે ખાલી થતા નથી, ભંડાર એના ભરપૂર રહે છે. ભલે પોતાની કક્ષા પ્રમાણે આપું, કેપેસિટી પ્રમાણે આપું, એમ કરતાં કરતાં હવે કથા વળાંક લે છે. કંથકોટના રામબાઈ એમનો સગ પણ કર્યું સિંધ દેશમાં. રામબાઈના પિતા સગરામજી પહેલા સત્સંગી નહોતા ને, પોતે ક્ષત્રિય અને સગ પણ કર્યું મુસલમાનમાં. હવે સત્સંગી થયા એટલે ખબર પડી કે આવું તો ન કરાય, દીકરી સત્સંગી છે એટલે હવે મુસલમાનમાં જાવું કેમ? દીકરી કે પિતાજી જવાય નહીં એ. પિતાજી કહે જો સગ પણ તોડી નાખશો તો ઓલો તો રાજા છે સિંધ દેશનો, જુલમ કરશે, કેટલા માણસોની હત્યા થશે, ન જાણો એટલા ઉપદ્રવ ઊભા થશે, તો હવે કરવું કેમ? દીકરીને મૂકીશ તો એ દુઃખી છે, અને છૂટાછેડા કરશી તો એ દુઃખી છે, બે વાતનો નિર્ણય કેમ લેવો? દીકરીએ નિર્ણય કર્યો, બાપુજીને બહુ ચિંતા છે, ઝેરનો પ્યાલો ભર્યો, હું એક મરી જઈશ તો બાપુજીની ચિંતા ટળી જશે, ઝેરનો પ્યાલો ભરી અને જ્યાં પીવા જાય રામબાઈ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કથા પીવા જાય, પાછળથી આવ્યા ભગવાન, હાથ ઝાલી લીધો, રામબાઈ દીકરા શું કરે છે, સત્સંગી થઈને ઝેર પીવાય? પણ મહારાજ પછી મારો શીલ વ્રત કેમ રહેશે, ધર્મ કેમ સંચવાશે? આ સિંધ દેશમાં મુસલમાન ને ત્યાં હું ક્ષત્રિયની દીકરી કેમ રહી શકીશ? શ્રીજી મહારાજ કે તમારે આત્મઘાત નથી કરવાનો, તો શીલ વ્રતની હું રક્ષા કરીશ, સદાય તમારી સાથે રહીશ, તમે ચિંતા ન કરો, કહી દો સિંધ દેશમાં વેલડું લઈને આવે, વેલ લઈને આવે, ભલે તમને તેડી જાય, પણ મહારાજ મારું શું થશે? દીકરા હું તમારી સાથે રહીશ, મારા ઉપર વિશ્વાસ રાખ દીકરી. દીકરીને આશ્વાસન મળ્યું. બીજે જ દિવસે આવ્યું છે વેલ ગાડું, સરસ મજાનું સગ્રામ ગાડી જેવું શણગારેલું આવ્યું. રામબાઈ અંદર બેઠા, પડદા વાળેલા છે. મહારાજ મને મળ્યા છે ને કહ્યું રક્ષા કરીશ, ચોક્કસ કરશે. બેઠા એટલે કીર્તન ગાય, બે કડી ગાય, હરી હૈયાના હાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો, હરી હૈયાના હાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જી રે તમે, હરી હૈયાના હાર છો. વાલા પણામાં
વાલપણા માયતિ સેવાલા રે નટવર નંદ કુમાર છો જીર તમે હરિ હૈયાના હર છો નટવર નંદ કુમાર છો જીર તમે હરિ હૈયાના હાર મહારાજ તમે મારા હરિ હૈયાના હાર તો તમે છો હૈયામાં તમે બેઠા છો પ્રભુ રુક્ષમણીની તમે રક્ષા કરી ચટકુંદનપુરમાંથી તમે લઈ આવ્યા એ જ રીતે મહારાજ મારી રક્ષા કરજો આછા આછા દર્શન થાય છે હિંમતમાં આવી ગયા રસ્તામાં કહ્યું પેલા એના નોકરોએ રાજદરબારમાંથી આવ્યા છે એણે કહ્યું રાજમાતા તમે અમારું હાથનું ન જમો તો તમે રસોઈ કરીને જમો રસકસ લઈ આવ્યા છે એ કે ના મને ભૂખ કે તરસ લાગી નથી ત્રણ દિવસે પહોંચ્યા સિંધ દેશમાં પણ ત્રણ દિવસ સુધી કાંઈ પણ ભૂખ લાગી નથી કોઈના હાથનું પાણી કે અનાજ લીધું નથી આ રક્ષા ભગવાન કરે છે દિને રાત રક્ષા મારીને તમારી બધાની ભગવાન કરે છે પણ રક્ષા કરનારાનો અંતરમાં દૃઢ નિશ્ચય હોવો જોઈએ દેહથી ઉપરથી ઉપરથી ભલે તમે જગત જુઓ ગમે તે જુઓ પણ આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું એવી ટેવ પાડવી સ્થૂળ શરીરથી ભલે આ બધું જોતા હોઈએ પણ સૂક્ષ્મ શરીર ભગવાન સાથે લાગેલું રહેવું જોઈએ ત્યાં ગયા સુમરો પતિનું નામ સુમરો છે એ આવ્યા જ્યાં રાજદરબારમાં બેઠા છે જોયું ઓહો આટલું તેજસ્વી સ્વરૂપ આ રામભાઈનું આટલું તેજસ્વી સ્વરૂપ નમી ગયા બુદ્ધિદાતા કોણ છે ભગવાન ભગવાન બુદ્ધિ આપે છે રાજબાઈને સામે હાથ જોડ્યા આજથી તમે મારા પત્ની નથી પણ તમે મારી બેન અને માતા છો ચાલો ચાલો તમને રાજદરબારમાં જુદો એક મોટો સરસ મજાનો મહેલ છે એમાં તમને રાખીએ કોઈ દરકાર નહીં કરે સુખેથી અલ્લાનું ભજન કરજો આશુસાન મળી ગયું રામભાઈને આજ જોઈતું તું ભજન ભક્તિ જ કરવી છે સસાના વિટમડામાં જવું નથી સંસાર એને ઝેર જેવો લાગે છે જેને સંસારમાંથી અલિપ્ત થઈ જાય એ તો ભગવાનને શરણે આવી જાય એમ કરતાં કરતાં સમય ચાલ્યો જાય 6 મહિના થયા અને એના પતિનું મૃત્યુ થઈ ગયું રામભાઈને એમ થયું કે બંધન છૂટું ભગવાને કહ્યું તું તમારી રક્ષા કરીશ સાચે સાચ મારું બંધન પણ છૂટી ગયું માયાનું બીજી રાણીના દીકરા હતા એણે કહ્યું માં આજે 6 મહિના થયા તમે અહીંયા આવ્યા છો પણ 3 વર્ષ રહ્યા છે પણ જુદા મકાનમાં રહ્યા છે પછી વાત કરી દીકરાને પોતાનો દીકરો નથી બીજી રાણી છે એનો દીકરો છે માં તમારે કંઈ હવે કરવું છે તો કે હા દીકરા શું તો મને મારા માવતરે પિયરીએ કંથકોટ જવું છે હા માં જાઓ અમારા આપેલા જે દાગીના છે ને એ બધાય લેતા જાઓ તારા મા તમારા પિયરીએથી મળ્યા છે એ બધા લેતા જાઓ અમે તમને રાજી ખુશીથી નમસ્કાર કરીને રજા દઈએ છીએ ચાલો વેલ તૈયાર કરીએ અને 3 વર્ષ થયા આજે રામબાઈને ભૂખ નથી લાગી અને ભગવાનમાં અહોનિશ વૃત્તિ રાખીને મનોમન ભગવાને સ્મરણ કરે છે સ્મરણ કરતાં 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 પાછા આવ્યા
કંથકોટ બહુ રાજી થયા. ત્યાં તો મહારાજ 2 મહિના થયા ને વરીએ પહોંચી આવ્યા કંથકોટ. હવે જાઉં દર્શન કરી આવું. હે પ્રભુ, તમે તો મારી કેવી રક્ષા કરી, મને એમ હતું મારો ધર્મ કેમ સંચવાશે, પાછું ત્યાં એકલું જવાનું, કોઈ સાથે તો હોય નહીં, બધું છોડીને જવાનું. સ્ત્રીનો ત્યાગ અદ્ભુત છે. મા બાપનું ગામ છોડવું પડે, મા બાપને છોડવું પડે, સૈયરોને છોડવા પડે. એકલી દીકરી આવે છે તમારે ઘરે વહુ થઈને, ત્યારે પુરુષને કાંઈ ત્યાગ કરવો પડતો નથી. એક પત્નીને સારી રીતે રાખો, એનો સંભાળ રાખો, અને જે તે વ્યસન છે છોડી દો અને મારકૂટ ન કરો. ભલા થઈને તમને મારવા માટે નથી દીધી એની મા બાપે દીકરી, એની સંભાળ રાખવા માટે દીધી છે. બહુ સાવધાન રહેજો. અમારા ભારતના દીકરાઓ આવી ભૂલ ક્યારેય ન કરે. પત્નીને સાચવો. હવે રામબાઈને ખબર પડી તો દાગીનાને પોટલા ભરીને આવ્યા. હવે તો હું પતિ તો છે નહીં, શણગાર સજીને કોને બતાવીશ? હમણાંના જેવી નારી નહોતી, ખબર એ ન પડે. હવે તો આ તો પહેરાશે નહીં, અને પત્ની જે દાગીના પહેરે છે એના પત્નીનો શણગાર પહેરે છે, પતિનો શણગાર પહેરે છે. એટલે તો તમે ચાંદલો કરો ત્યારે, કરવા જાઓ ત્યારે કોને? અમારી વહુ કર્યા ને, સગપણ કર્યું ને, તો દાગીના પહેરાવા ગયા હતા. કે ન કે દાગીના પહેરાવા ગયા હતા. દીકરાના નામના દાગીના પહેરે છે દીકરાની વહુ. શણ બધા સોનાના દાગીનાને પોટલા બાંધીને રામભાઈ આવ્યા, અને કચરા ભગતને ઘરે શ્રીજી મહારાજ બિરાજમાન છે. નમસ્કાર કર્યા, આંખમાં આંસુ બહુ આવી ગયા. મહારાજ તમે ખૂબ રક્ષા કરી, એનું વર્ણન આ જીભથી હું નહીં કરી શકું, ટૂંકી પડે છે જીભ. બાજુમાં કચરા ભગત બેઠા છે. શ્રીજી મહારાજ કહ્યું, રામભાઈ કે હા, આ તમે દાગીના અમને અર્પણ કર્યા બરાબર, પણ હવે અમે આ દાગીના કોઈને આપી દઈએ તો તમે રાજી ખરા? કે હા મહારાજ, અમે તમને આપી દીધું, તમે કોઈને જેને તમને આપવું એ આપો, એ તમારા થઈ ગયા છે, પછી અમારો હક નહીં માહી કાંઈ, તમે જેને આપો હોય ને આપો. બાજુમાં બેઠા છે કચરા ભગત. કચરા ભગતને કે, કચરા ભગત, તો કે હા, તમે પછેડી પાથરો. જે એ પછેડી પાથરી એટલે રામભાઈ જેટલા દાગીના લઈ આવ્યા હતા એ પછેડીમાં મૂક્યા. આ બધી એ ભેટ અમે કચરા ભગતને આપીએ છીએ. મહારાજા શું કરો, તમને આપેલું દાન એમને કેમ આપી દો છો? મહારાજ આ પાછા દાગીના લઈ લો. નહીં નહીં કચરા ભગત, અમને ખટકો છે. કોઈનો બાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ધનવાળી. દ્રૌપદી દુસકે દુસકે રૂવે, જગનો જીવન આશોડાલુએ. ચીર પૂર્યા છે મોરારી, કોઈનો વ્યાજ ન રાખે ભારે મોરારી. કોઈનો ભાર નથી રાખતા. સુદામાજીએ તાંદુલ દીધા, તેના મોલ કંચન કરી દી. એક મુઠ્ઠી પૌવા દીધા, સોનાના મેલ બનાવી દીધા. કોઈનો ભાર ન રાખે, કચરા ભગત લઈ લો ભાઈ. અમારી બેનનો સાડલો તમે વાણિયાની દુકાને ગીરવે મૂકી આવ્યા છો, એ લઈ આવો, જાઓ છૂટો કરો. ત્યારથી અમને વિચાર હતો કે મારી બેનનું ઋણમાંથી ક્યારે છૂટીશ, એ આજે છૂટું છું. અને સાડલો ત્યાંથી લઈ આવ્યા છે. કેવાનો હાર્દય છે કે ભગવાનના ભક્ત હોય અને ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, ભગવાન કહે એમ જ કરે, એવા હોય તે હરિના
દાસ કહેવાય, એ પ્રમાણે જે ન વર્તે એ પ્રાકૃત ભક્ત કહેવાય. દેહરૂપે વર્તે એ પ્રાકૃત ભક્ત છે, દેહથી પર વર્તે છે એ એકાંતિક ભક્ત છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.